ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર ટ્રાફિક તેમજ રોડ રસ્તાને લઈને થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં મ્યુનિસિપલ સંચાલિત ઢોરવાડામાં રહેલા વર્તમાન પશુઓ અને તેમની સ્થિતિ અંગેની માહિતી હાઈકોર્ટમાં રજૂ કરી હતી. દાણીલીમડા, બાકરોલ અને નરોડા એમ ત્રણ ઢોરવાડામાં જે પશુઓ પકડી અને રાખવામાં આવેલ છે તેમાં 50% વધુ પશુઓ બીમાર હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશન જેટલા પણ પશુઓ પકડી લાવે છે તેમાં મોટાભાગના પશુઓ બીમાર જ હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મુજબ ત્રણેય ઢોરવાડામાં કુલ 6100 પશુઓ રાખવાની ક્ષમતા છે, જેની સામે ઢોરવાડામાં 3872 જેટલા હાલમાં પશુઓ રાખવામાં આવ્યા છે. ત્રણેય ઢોરવાડામાં રહેલા પશુઓમાં મોટાભાગના બીમાર હાલતમાં છે. દાણીલીમડામાં 1146, બાકરોલમાં 604 અને નરોડામાં 378 પશુઓ બીમાર છે. ઢોરવાડામાં કુલ 2128 પશુઓ બીમાર છે અને તેમની સારવાર કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર ટ્રાફિક તેમજ રોડ રસ્તાને થઈને જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં મ્યુનિસિપલ સંચાલિત ઢોરવાડામાં રહેલા વર્તમાન પશુઓ અને તેમની સ્થિતિ અંગેની માહિતી હાઈકોર્ટમાં રજૂ કરી હતી.